દર વર્ષે 14 જાન્યુઆરી આવતો આ પર્વ આ વર્ષે કઈ તારીખે આવશે? નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ નાયક આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, હિન્દુ ધર્મમાં દરેક ઉત્સવ, દરેક ધાર્મિક પર્વનું પોતાનું અલગ અલગ મહત્વ રહેલું છે. આપણા જે પણ તહેવારો છે તે અલગ અલગ માન્યતાઓ સાથે, પૂજા વિધિ વિધાન સાથે પણ જોડાયેલા છે. દર વર્ષે 14 જાન્યુઆરી આવતો આ પર્વ આ વર્ષે કઈ તારીખે આવશે, આ વિષય પર ઘણા બધા ચર્ચાઓ કરી રહ્યા છે. તો આપણે આ મકર સંક્રાંતિના દિવસે જે પૂજા કરવાના છે એ કયા સમય પર કરવી જોઈએ અને કયા દિવસે એ જાણવું ખૂબ જરૂરી છે. તો આ વર્ષની વાત આપણે કરીએ તો 2024માં મકર સંક્રાંતિ એટલે ઉત્તરાયણ પર્વ 15 જાન્યુઆરી 2024ના દિવસે આવશે. હવે આ એ દિવસ છે જ્યારે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે. હવે મકર સંક્રાંતિ આવે બાદમાં બધા જ શુભ કાર્યોની શરૂઆત થઈ જાય છે. હિન્દુ પંચાંગના અનુસાર પોષ માસના શુક્લ પક્ષની પંચમી તિથિ મકર સંક્રાંતિ મનાવવામાં આવે છે. હવે આ એ દિવસ છે કે જ્યારે ઘણા બધા લોકો સવારે પૂજા પાઠ કર્યા પછી ધાબા પર ચડી જશે અને પતંગ ચગાવવાનું શરૂ કરશે. આ સાથે મકર સંક્રાંતિના દિવસે ગંગા સ્નાન પણ કરવામાં આવે છે, એને સાથે દાન કરવું પણ મનાય છે. મકર સંક્રાંતિના દિવસે જો તમે ગંગા સ્નાન કરો છો, દાન કરો છો, તો એ ખૂબ શુભ માનવામાં આવે છે. હવે મકર સંક્રાંતિના દિવસે જો તમે ખીચડી બનાવીને ખાઓ છો તો પણ એનું અલગ મહત્વ છે. હવે વાત કરીએ કે મકર સંક્રાંતિના શુભ મુહૂર્ત કયા છે. તો ઉદય તિથિના અનુસાર મકર સંક્રાંતિ આ વર્ષે 15 જાન્યુઆરીના દિવસે આવશે અને 15 જાન્યુઆરીના દિવસે જ મકર સંક્રાંતિ મનાવવામાં આવશે. હવે આ દિવસે સૂર્ય 2:54 ઉપર મકર રાશિમાં પ્રવેશ કરી લે છે. હવે આ દિવસનો પુણ્યકાળનો સમય સવારે 7:15 થી લઈને સાંજે 6:21 સુધી રહેશે અને સવારે 7:15 થી લઈ સવારના જ 9:06 સુધી રહેશે. હવે આના સિવાય મકર સંક્રાંતિમાં શુભ યોગ પણ છે. આ દિવસે વર્યાન રોગ અને રવિ યોગ જેવા શુભ યોગ બની રહ્યા છે અને બંને યોગ એક સાથે બનશે એટલે અતિ શુભ ગણાશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ યોગ ખૂબ શુભ માનવામાં આવે છે. હવે વાત કરીએ કે મકર સંક્રાંતિમાં પૂજન વિધિ ક્યારે છે. તો આ દિવસે સવારે સ્નાન કર્યા પછી સૂર્યદેવની પૂજા કરવી જોઈએ, સૂર્યદેવને અર્ધ્ય આપવું જોઈએ. આની સાથે જ આ દિવસે શ્રીમદ ભગવદ કથાનું અધ્યયન પણ કરવું જોઈએ. હવે મકર સંક્રાંતિના સાંજને સમયે ગરીબ લોકોમાં દાન કરવું પણ ખૂબ મહત્વનું ગણાય છે. આની સાથે તમારે પ્રસાદને પણ ગ્રહણ કરવું જોઈએ. મકર સંક્રાંતિના દિવસે પૂજા ઘરમાં સૂર્યયંત્રની સ્થાપના કરવાથી ઘણા લાભો થાય છે. બાદમાં આજે સૂર્ય યંત્ર તમે સ્થાપિત કર્યું છે એનો જાપ કરવો જોઈએ. આમ કરવાથી તમારા ઘરની આર્થિક સમસ્યા જો હોય તો તે સમાપ્ત થઈ જશે. તો મિત્રો, આ વર્ષે મકર સંક્રાંતિ 15 જાન્યુઆરીએ મનાવવાની રહેશે. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.